નમસ્તે મિત્રો. મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માગો છો કે 17મો હપ્તો ક્યારે આવશે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 17મો હપ્તો ક્યારે આવશે, 4000નો હપ્તો કોને મળશે અને મિત્રો, ખેડૂતો વર્ષે 42000નો લાભ કઈ રીતે લઈ શકે, તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના ખાસ કરીને ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો, ત્યારે દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો હતો. 16મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ શ્રેણીમાં ચાલો જાણીએ કે સરકાર ક્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડી શકે છે. તો મિત્રો, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત સરકાર ચૂંટણી પછી જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે હપ્તાના નાણાં ક્યારે ટ્રાન્સફર થશે, સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી. મિત્રો, હવે જોઈએ કે 4000નો હપ્તો કોને મળશે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી 16મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમના 16મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા મળી શકે છે. અને મિત્રો, હવે જોઈએ કે ખેડૂતો ઘર બેઠા વર્ષે 42000 રૂપિયા કઈ રીતે મેળવી શકે. તો મિત્રો, જે ખેડૂતો આ બે યોજના, જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42000 રૂપિયા ઘર બેઠા આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે, તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 37000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો, તમને આ બે યોજનાનો લાભ મળે છે કે નહીં, તે તમે નીચે કમેન્ટ કરાવી અને જણાવી શકો છો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.